વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો, મારું નામ જોશી પ્રિયંકા ગિરીશભાઈ છે. હું ધોરણ 6માં સંસ્કૃત વિષય ભણાવું છું. આજે આપણે આકાશ સહ પતતિ શીખવાના છે. આકાશ સહ એટલે આકાશ, પતતિ એટલે પડે છે, આકાશ પડે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે એ તમે ગુજરાતીમાં તમે શીખી ગયા છો, તો અત્યારે આપણે એને સંસ્કૃતમાં શીખવાના છે. એકમ વનમ અસ્તિ એટલે કે એક વનમ, વનમ એટલે વન, અસ્તિ એટલે છે, એક વન છે. તત્ર સસકઃ નિવસંતિ, ત્યાં, તત્ર એટલે ત્યાં, સસકઃ એટલે સસલું, નિવસંતિ એટલે રહે છે, ત્યાં સસલું રહે છે. સસકઃ શયનમ કરોતિ, સસલું ત્યાં સૂઈ જાય છે. પર્ણપતતિ, સસલું જ્યાં સૂવે છે ત્યાં પાંદડું પડે છે તેના ઉપર. સસકઃ ભીત ભવતિ, સસલું ભીત, ભીત એટલે ડરી જવું, અને ભવતિ એટલે જાય છે, સસલું ડરી જાય છે. સસકઃ ધાવતિ, સસલું દોડે છે. શૃંગાલઃ આગચ્છતિ, જ્યારે સસલું દોડે છે ત્યારે શિયાળ આવે છે. શૃંગાલઃ એટલે શિયાળ, આગચ્છતિ એટલે આવવું. સસકઃ વધતિ, સસલું બોલે છે. શૃંગાલ ભ્રાતઃ ધાવતું, આકાશ પતતિ, શિયાળભાઈ દોડો, આકાશ પડે છે. સસકઃ ધાવતિ, સસલું દોડે છે. શૃંગાલઃ અનુધાવતિ, સસલાની પાછળ શિયાળ પણ દોડે છે. વાનરઃ આગચ્છતિ, સસલું અને શિયાળ દોડે છે ત્યારે વાંદરાભાઈ આવે છે. સસકઃ વધતિ, સસલું બોલે છે. વાનર ભ્રાતઃ ધાવતું, આકાશ પતતિ, વાંદરાભાઈ દોડો, આકાશ પડે છે. ભીતઃ સસકઃ ધાવતિ, ડરેલું સસલું દોડે છે. શૃંગાલઃ અનુધાવતિ, સસલાની પાછળ શિયાળ પણ દોડે છે. વાનરઃ અપિ અનુધાવતિ, સસલું અને શિયાળની પાછળ વાંદરોભાઈ પણ દોડે છે. સિંહ આગચ્છતિ, જ્યારે ત્રણ જણા દોડતા હોય તો રસ્તામાં સિંહ આવે છે. સિંહ વધતિ કિમર્થ ધાવતિ, સિંહ પૂછે છે કેમ દોડો છો. સસકઃ વધતિ શ્રી ભ્રાતઃ ધાવતું, આકાશ પતતિ, સસલું ફરીથી બોલે છે કે સિંહભાઈ દોડો, આકાશ પડે છે. સિંહ વધતિ આકાશ પતતિ વા, સિંહ બોલે છે આકાશ પડે છે. કુત્ર પતતિ, ક્યાં પડે છે. સસકઃ ગચ્છતિ, સસલું તેને ત્યાં લઈ જાય છે. સિંહ અપિ સહ ગચ્છતિ, સિંહ સાથે બધા લોકો તે જગ્યા પર જાય છે. સસકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ, સસલું વૃક્ષ નજીક પાસે આવી જાય છે. સિંહ વધતિ, સિંહ બોલે છે. કુત્ર પતતિ આકાશ, ક્યાં પડે છે આકાશ. સસક કિમિપિ ન વધતિ, સસલું કશું પણ બોલતું નથી. સિંહ હસતિ, સિંહ એના પર હસે છે. સસકઃ પલાયન કરોતિ, સસલું ત્યાંથી દોડી જાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણને સરસ મજાનો બોધ આપે છે કે જીવનની અંદર ક્યારેક પણ કોઈ વાતને સ્પષ્ટ રીતે જાણવી જોઈએ અને ત્યારબાદ જ બીજાને કહેવું જોઈએ, નહીંતર આપણી સસલા જેવી હાલત થાય. ક્યારેક કોઈ પણ નાની સામાન્ય વાતને આપણે વધારે પડતી મોટા સ્વરૂપમાં લેવી ન જોઈએ. થેન્ક યુ.